धोरण सात विषय अंग्रेजी विद्यार्थी मित्रों यूनिट बेनी अंदर एक्टिविटी छ अने सात ए बे तमने आज शीखवामां आवे छे। तो एक्टिविटी सिक्स ए मां ए वर्क इन पेर्स बे बेनी जोड़मां काम करो। अहीं प्रवृत्ति आपी छे, ए प्रवृत्ति आपणे जोईए। लक्ष्मण प्रिपेर्ड ए सेट ऑफ कार्ड्स टू शो हाउ टू मेक लेमन शरबत। प्रिपेर्ड एटले तैयार थयेलू, पी आर ई पी ए आर ई डी प्रिपेर्ड तैयार थयेलू। ए सेट एटले एक सेट ऑफ कार्ड्स पत्तानो सेट, कार्ड्स एटले पत्ताओ, सी ए आर डी एस। અહીંયા જે પત્તાઓ કીધા છે એ કાર્ડની અંદર સૂચના લખવા માટેના કાર્ડ છે। ટુ શો એટલે કે બતાવવા માટે, એસ એચ ઓ ડબલ્યુ, શો એટલે બતાવવું। મેક, ટુ મેક બનાવવું, હાઉ ટુ મેક એટલે કે કેવી રીતે બનાવવું। લેમન, એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ। અને શરબત, એ શરબત ગુજરાતી શબ્દ મૂકેલો છે। અહીંયા શરબત કેવી રીતે બનાવવું તેના માટે લક્ષ્મણે કાર્ડના સેટ તૈયાર કર્યો છે, બટ પરંતુ હી ફરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ઈચ કાર્ડ, પરંતુ તે કાર્ડની અંદર સૂચનાઓ લખવાનું ભૂલી ગયો છે। ફરગોટ, એફ ઓ આર જી ઓ ટી, ફરગોટ એટલે ભૂલવું। ઇન્સ્ટ્રક્શન્સ, આઈ એન એસ ટી આર યુ સી ટી આઈ ઓ એન એસ, ઇન્સ્ટ્રક્શન્સ સૂચનાઓ, તે કાર્ડની અંદર સૂચનાઓ લખવાનું ભૂલી ગયો છે। રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ બ્લેન્ક્સ, બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ, બી એલ એ એન કે એસ, બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ, ખાલી જગ્યામાં સૂચનાઓ લખો। જોઈએ આપણે કઈ કઈ સૂચનાઓ લખવા જેવી છે। અહીંયા પહેલાં જાણી લઈએ, અહીંયા ગ્લાસ એટલે કે મિક્સ ભેળવવા માટેનું, એમાં યક્ષ ગ્લાસ છે અને ચમચી છે, આ મિક્સ માટે છે। તો અહીંયા એવું થાય, એક નંબરની અંદર સૂચના માટે કે ટેક એ ગ્લાસ એન્ડ સ્પૂન, બરાબર ચિત્ર અહીંયા ગ્લાસનો અને ચમચીનો આપ્યું છે, લીંબુ શરબત બનાવવા માટે આ લેવું પડે આપણે। બીજી સૂચનામાં છે લીંબુ અને એ ચિત્ર, અહીંયા લક્ષ્મણનું ચિત્ર હોય એ લીંબુને કાપતો નજરે પડે છે અને કૌંસમાં કટ લખ્યું છે, તો લક્ષ્મણ કટ એ લેમન એવું થાય સૂચનાની અંદર, અથવા તો કટ લેમન પછી લીંબુ કાપવાનું। અને ત્યાર પછી ત્રીજી સૂચનામાં માત્ર શબ્દ આપ્યો છે ટેક આઉટ સીડ્સ, તો એમાં એવું લખવું પડે કે ટેક આઉટ લેમન સીડ્સ ઇન્ટુ ધ ગ્લાસ, અથવા તો ટેક આઉટ લેમન સીડ લીંબુના બી દૂર કરો, બરાબર એટલું લખશું તો ચાલશે, કારણ કે અંદર પહેલાં આપણે લીંબુ નિસ્વી નાખતા નથી પણ બી પહેલાં કાઢીએ છીએ, એટલે ગ્લાસમાંથી ત્યાં નહીં લખાય। ટેક આઉટ લેમન સીડ એટલું લખવાનું। ત્યાર પછી ચોથું ચિત્ર છે એ ગ્લાસની અંદર પાણી રેડતો નજરે પડે છે અહીં ચિત્રમાં, અને કૌંસમાં પોર લખ્યું છે, પી ઓ યુ આર, પોર એટલે રેડવું। ધેન પોર અથવા તો પોરડ વોટર, સમ વોટર। પાંચમું ચિત્ર છે ખાંડની બરણી પડી છે, પડખે ગ્લાસ પીડ્યો છે અને ચમચીથી
એની અંદર ખાંડ નાખતો હોય એવું લાગે છે, અને કૌંસમાં એડ શબ્દ લખ્યો છે. તો યુ મેડ એવું યુ આગળ મૂકીને પણ વાક્ય બનાવી શકશે. યુ પોર્ડ વોટર, યુ એડ સમ સુગર, અથવા તો એ ટુ ટીસ્પૂન સુગર, જેટલી ખાંડની જરૂર હોય એટલી સમસી ખાંડ અંદર નાખવાની હોય છે. એટલે અહીંયા એવું એડ સુગર, બરાબર, વિથ સ્પૂન, એડ સુગર વિથ સ્પૂન, એ કેટલી સમસી આપણે નહીં કહીએ, બરાબર, એના માપમાં જ નાખવાનું હોય, એટલે કે સમસીથી ખાંડ ઉમેરો. પછીનું છે એડ, અને કૌંસમાં સોલ્ટની બરણી પડી છે. સોલ્ટ એટલે મીઠું, એસ એ એલ ટી, સોલ્ટ. તો સોલ્ટ એટલે મીઠું થાય, એડ સમ સોલ્ટ, કેટલુંક મીઠું અંદર નાખો વિથ એ સ્પૂન, બરાબર, સમસીસી નાખો. અને સાતમી સૂચના છે એમાં સ્ક્વીઝ છે, એસ ક્યુ યુ ડબલ ઇ ઝેડ ઇ, સ્ક્વીઝ એટલે નીચોવું, લીંબુને નીચોવવામાં આવે છે. તો દેન સ્ક્વીઝ એ લેમન ઇન ટુ ધ ગ્લાસ, આમ પણ લખી શકાય, બરાબર, એટલી સૂચનાઓ છે. હવે આપણે જોઈએ વિગત. એરેન્જ ધ સેન્ટન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. અહીંયા સૂચનાઓ આપી છે, એ સૂચના મુજબ જ આપણે અહીંયા લીંબુ શરબત બનાવશું. તો પહેલું એક વાંક ક્યાંય પૂછશે, લક્ષ્મણ પોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ, લક્ષ્મણે કેટલુંક પાણી ગ્લાસની અંદર નાખ્યું. તો દેન હી એડેડ સમ સુગર ઇન ટુ ધ ગ્લાસ વિથ યર સ્પૂન, બરાબર. ત્યાર પછી ધેન હી એડેડ સમ સોલ્ટ ઇન ટુ ધ ગ્લાસ. ત્યાર પછી લક્ષ્મણ એનું નામ દે નહીં, પણ ધેન ન બોલવું હોય તો એનું નામ દે નહીં, દર વખતે કહી શકીએ આપણે. તો લક્ષ્મણ કટ એ લેમન ઇન ટુ ટુ પાર્ટ, બે ભાગમાં એણે લીંબુ કાપ્યા. લક્ષ્મણ ટેક આઉટ સીડ ઓફ લેમન, હવે લક્ષ્મણ લીંબુના બી દૂર કરે છે, રીમૂવ અથવા તો ટેક આઉટ, બેમાંથી એક શબ્દ ગમે મૂકી શકશું. ત્યાર પછીનું વાક્ય છે દેન, અથવા તો લક્ષ્મણ સ્ક્વીઝ એ લેમન ઇન ધ ગ્લાસ, લક્ષ્મણ ગ્લાસમાં લીંબુ નીચોવે છે, બરાબર, આ રીતે લીંબુ શરબત બનાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો અહીંયા પ્રશ્નો છે, એ પ્રશ્નો તમને આપું છું, એના જવાબો તમારે દેવાના છે એક્ટિવિટી 6ના, અને એ પ્રશ્નો તમને લેશનમાં આપું છું, પછી 7મી એક્ટિવિટી લઉં છું, બરાબર, એટલે તમને આનો સતત દોર જળવાઈ રહે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર, લક્ષ્મણ ખાંડને ઉમેરવા માટે શેનો ઉપયોગ કરે છે, અથવા તો શું ઉપયોગ કરે છે, બરાબર, વોટ ડીડ, એટલે એનો તમારે જવાબ આપવાનો છે અંગ્રેજીમાં. બીજો પ્રશ્ન, હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ, લક્ષ્મણ કેટલી ખાંડ ઉમેરશે. હવે અહીંયા મિત્રો એક ગ્લાસ છે, બરાબર, એક ગ્લાસ શરબત બનાવવું હોય તો કેટલી ખાંડ નાખવી પડે એ તમારી જાતે તમારે જવાબ દેવાનો છે, બરાબર, કેટલી સમસી નાખી શકાય એ જવાબ ખોટો નહીં પડે, પણ અંગ્રેજી વાક્ય બરાબર સાચું બનાવો. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ યર સ્પૂન, લક્ષ્મણ ચમચીનો કયા સમયે ઉપયોગ કરે છે, ઉપયોગ કર્યો હતો, બરાબર. આ ત્રણ પ્રશ્નો લેશનની અંદર આપવામાં આવે છે. હવે એક્ટિવિટી 7,
रीड ध प्रोसेस, प्रोसेस एटले प्रक्रिया, प्रोसेसन स्पेलिंग से PROCESS, प्रोसेस एटले प्रक्रिया, मटेरियल्स एटले वस्तुओ अथवा तो जे प्रवृत्ति आपणे करवानी जेनी जरूरियात एना माटे कच्चो माल पूरो पाडवामां आवे एने मटेरियल कहेवाय अंग्रेजीमां, माल सामान एवुं पण कही शकाय मटेरियल्स एटले। અહીંયા આ મુજબ લખાયેલું છે કે હાફ કટ પ્લાસ્ટિક જાર, હાફ એટલે અડધું, કટ એટલે કાપેલું, અને જાર એટલે બરણી, JAR જાર, પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક, અડધી કપાયેલી પ્લાસ્ટિકની બરણી, ટુ સ્ક્રૂઝ, બે સ્ક્રૂડ્રાઈવર એટલે કે પેચિયાઓ, કોપર વાયર, તાંબાનો વાયર, કોપર એટલે તાંબુ, સ્પેલિંગ છે COPPER, કોપર એટલે તાંબુ થાય, અને ટુ ટેસ્ટ ટ્યુબ્સ, બે ટેસ્ટ ટ્યુબ નળીઓ, બરાબર, ટેસ્ટ ટ્યુબ નળીઓ જે વિજ્ઞાનની અંદર આવે છે એ નળીની વાત છે, ડ્રાય બેટરી સેલ, ડ્રાય એટલે સૂકું થાય, DRY, અને બેટરી, બેટરી જે આપણે ઉપયોગ કરતા હોઈએ ઘરે, અને એનો સેલ, સેલ એટલે પાવર, સેલનો સ્પેલિંગ છે CELL, ઓર અથવા તો 6 વોલ્ટ બેટરી, બેટરીનો ડ્રાય સેલ લ્યો, અથવા તો 100 વોલ્ટની બેટરી લ્યો, એન્ડ સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ, એસિડ તો ખરો, એસિડ એટલે તેજાબ, પણ અહીંયા સલ્ફ્યુરિક એસિડ। હવે એની પ્રોસીજર આ મુજબ છે, પ્રોસીજર એટલે પદ્ધતિ જે પ્રયોગ કરતા હોઈએ એ માટેની રીતભાત। ટેક એ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શો ઇન ધ ફિગર, અહીંયા આકૃતિ આપી છે એની અંદર આ બરણી બતાવેલી છે અડધી કાપેલી, એટલે એક અડધી કપાયેલી અહીંયા ચિત્રમાં આકૃતિ ફિગર એટલે આકૃતિ બતાવ્યા મુજબની બરણી લો, મેક ટુ હોલ્સ એટ ધ બોટમ, બોટમ એટલે તળિયે, BOTTOM, બોટમ એટલે તળિયે, અને તળિયે બે હોલ કરો, કાણા પાડો, હોલ HOLES હોલ્સ કાણાઓ, ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ, અને સ્ક્રૂથી આ બંને જે હોલ છે ફિટ ધ હોલ્સ એને બંધ કરવાના છે, જોડવાના છે સ્ક્રૂઝ, રિમેમ્બર યાદ રાખો There should not be any water leakages. આમાં ધ્યાન રાખવું પડશે કોઈ પણ પ્રકારનું પાણીનું લીકેજ હોવું જોઈએ નહીં, તો જ આમાં સફળતા મળે, નિતનો મળે તો પ્રયોગ થઈ શકે, અથવા તો એ વોલ્ટામીટર કામ કરી શકે। જોઈન ધ આઉટર એન્ડ્સ, બારના છેડે જોડો, ઓફ ધ સ્ક્રૂઝ વિથ એ બેટરી ઓર એ ડ્રાય સેલ, આ સ્ક્રૂથી એને સ્ક્રૂ લગાવવાના છે, સ્ક્રૂડ્રાઈવર આવે ને આ સ્ક્રૂ છે એટલે અંદર બોલ્ટ જેવા જે સીધા સ્ક્રૂ અંદર ફિટ થઈ શકે એવા, એટલે આ સ્ક્રૂથી બેટરી ને અને ડ્રાય સેલને બંનેને જોડવાના છે। ધીસ ઇઝ અવર વોલ્ટામીટર, સ્ક્રૂ આપણને બે લેવાના કીધા છે, પણ સ્ક્રૂ સાથે એ ફિટ કરવા માટે સ્ક્રૂડ્રાઈવર પણ હોવું જોઈએ। જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ વિથ એ બેટરી ઓર એ ડ્રાય સેલ, આ બેટરીને સ્ક્રૂ અને એના સેલથી, બેટરીને સેલથી સ્ક્રૂ વડે બહારના છેડે જોડવાનું છે। ધીસ ઇઝ અવર વોલ્ટામીટર, આ આપણું વોલ્ટામીટર છે।
नाउ फिल हाफ ऑफ द वोल्टामीटर विथ प्योर वॉटर. प्योर एटले स्वच्छ, पी यू आर ई, प्योर एटले स्वच्छ, वॉटर एटले पानी. हवे आ वोल्टामीटर जे छे ए अर्धो स्वच्छ पाणी थी भरो. फिल एटले भरवू, एफ आई डबल एल, फिल एटले भरवू. एड फोर ओर फाइव ड्रॉप्स, ड्रॉप्स एटले टीपावो, डी आर ओ पी एस, ड्रॉप्स टीपावो. एमां चार थी पांच टीपा ड्रॉप्स एड फोर ओर फाइव ड्रॉप्स ऑफ सल्फ्यूरिक एसिड, सल्फ्यूरिक एसिड थी चार थी पांच टीपा एमां उमेरो. द वॉटर विल बीकम ए गुड कंडक्टर. आ जे पाणी छे ए एक कंडक्टर एटले चालक, बराबर, एक सारू चालक बनी शकशे. आ मुजब आपणे प्रक्रिया करवानी छे अने प्रयोग आ रीते करवानो હોય છે. એમાં ઓટો અને એસટીઓ, એસ ટુઓ આ બંને આપણને પાણીની અંદર આની ઘનતા જોવા મળશે. પાણી સ્વચ્છ કરવાની, એમાં ઓક્સિજન કેટલો છે, હેલિયમ અથવા હાઇડ્રોજન કેટલું છે, એ વિજ્ઞાનની અહીંયા પદ્ધતિ છે એની વાત કરવામાં આવી છે. તો મિત્રો, અહીંયા સ્પેલિંગ તમને આપું છું, એ સ્પેલિંગ તમારે મને લેશનમાં આપવાના છે, છઠ્ઠી એક્ટિવિટીના પ્રશ્નો અને સાતમી એક્ટિવિટીના સ્પેલિંગ. તો ઝાર, કોપર, ત્યાર પછી બોટમ, ત્યાર પછીનો સ્પેલિંગ છે એ પ્યોર, એટલા શબ્દો છે એના સ્પેલિંગ અને ગુજરાતી તમે જણાવશો.